કોરોના વાયરસ નો ચેપી રોગ નવા ગામમાં ન ફેલાય તે માટે સેનીટાઈઝર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો જ્યારે વિશ્વભરમાં કોરોના વાયરસે કારો કેર વર્તાવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કૂદકે ને ભૂસકે કોરોના વાયરસના પોઝિટિવ કેસનો નોંધાયા છે જેના કારણે ઘણા લોકો મોતે બેઠી ચૂક્યા છે અને અસંખ્ય લોકો મોતની સામે લડી રહ્યા છે જ્યારે જામનગર જિલ્લા વહીવટીતંત્ર આરોગ્ય વિભાગ અને જિલ્લાના પોલીસ વડાની સૂચનાથી પોલીસ જવાનો સજાગ અને એલર્ટ રહેતા કોરોના વાયરસના ગામડાઓમાં એક પણ કેસનો નોંધાવા દીધો નથી ત્યારે જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં આ જીવલેણ રોગ પગ પેસારો ન કરે તે માટે વિવિધ ગામડાઓમાં સેનેટાઈઝર દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે ત્યારે કાલાવડ તાલુકાના નવા ગામમાં કોરોના વાયરસની સાવચેતીના ભાગરૂપે સેનેટાઈઝર દવાનો છંટકાવ કરી દ્વારા ટ્રેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું નવા ગામની દરેક ગલ્યો અને શેરીઓ સેનેટાઈઝર દવાથી છંટકાવ કરીને કરવામાં આવી હતી આ સમગ્ર કામગીરીને સફળ બનાવવા માટે ગામના યુવા સરપંચ સંજય ચોવટિયા તેમજ ગ્રામજનોના સાથ સહકારથી દવા છંટકાવની કામગીરી કરવામાં આવી હતી અને ગામના પ્રથમ નાગરિક સમાન સરપંચે ગામ લોકોને ઘરની આસપાસ ઉકરડા ન કરવા તેમજ સાફ સફાઈ રાખવા જણાવ્યું અને ઘરમાં સુરક્ષિત રહેશો એવું જણાવી ઘરમાં રહેવા અપીલ કરેલ જોકે ભણેલા ગણેલા લોકો જ્યાં રહે છે તેવા શહેરી વિસ્તારોમાં લોકો કામ વગર આંટાફેરા કરતા હોય છે ત્યારે નાના એવા ગામોમાં સ્વૈચ્છિક રીતે ગામ લોકોએ સાથે મળી સંપૂર્ણ રીતે લોકડાઉનનો અમલ કરતા હોય છે હર્ષલ ખંડેડિયા જેડેસટી જામનગર